વકીલ હા પાડે કે ન પાડે, હું મારો કેસ જાતે લડીશ, હું મારી હકની લડાઈ તો લડીશ જ. મમ્મા, એ મમ્મા, ઉભા તો રહો. મમ્મા? મને મમ્મા કેવા વાળું કોણ? આટલા વર્ષો પછી મમ્મા, ઉભા તો રહો, ક્યાં જાવ છો? અરે બેટા, આરવ તું મારો દીકરો. હા મમ્મા, ક્યાં હતા તમે? મેં તમને કેટલા શોધ્યા પણ તમે મને મળ્યા જ નહીં. બેટા, હું અહીં જ હતો, હું ક્યાંય નથી ગયો. મમ્મા, ચાલો મારા ઘરે. હા બેટા. મમ્મા, તમારી બહુ યાદ આવતી હતી. સાચું કહું તો તમારા વગર તો જિંદગીમાં અધૂરું લાગતું હતું. માવતર વગરનું જીવન કેમ જીવવું? પણ હવે તમે આવી ગયા છો ને, હવે તમને હું ક્યાંય નહીં જવા દઉં. તમારા ઘરમાં તમારું સ્વાગત છે. બેટા, સરસ ઘર બનાવ્યું છે. તમારા આશીર્વાદ. સેજલ, જલ્દી અહીં આવતો. મમ્મા. પ્રણામ બાપુજી. જુગ જુગ જીવો દીકરા. હારો, તમારી જોડી સરસ છે. બેસો બાપુજી. બેટા હરો, તું કોર્ટમાં કેમ આવેલો? મમ્મા, તમને લેવા. હું થોડા દિવસ પહેલા કોર્ટ ગયો હતો તો ત્યાં બોર્ડ પર તમારું નામ વાંચ્યું, એટલે મેં તપાસ કરી અને મને આખો વિષય સમજાઈ ગયો, અને એટલે જ આજે હું કોર્ટ આવ્યો હતો. મેં એ બંનેને આવા નહોતા ધાર્યા. બેટા હરો, મારા પોતાના હતા એ બધા પારકા થઈ ગયા, હું એકલો પડી ગયો છું. બાપુજી, તમે એકલા નથી, અમે તમારા જ છીએ. હા બેટા. સેજલ, તું રસોઈ બનાવ, હું ઓફિસે જઈને હમણાં જાઉં છું. અમ્મા, તમારી સાથે મારે બહુ બધી વાત કરવી છે, પણ મારે ઓફિસેથી એક અર્જન્ટ કોલ આવ્યો છે ને, તો હું થોડુંક કામ પતાવીને આવું. તારું કામ પતાવી અને શાંતિથી આવજો. બાપુજી, જમવાનું તૈયાર થઈ ગયું છે, તમે જમી લ્યો. બાપુજી, ક્યાં ખોવાઈ ગયા? બેટા, જૂની યાદોમાં ચાલ્યો ગયો હતો.
બાપુજી અતીત ક્યારેય ભૂલાતો નથી, એ આપણા કરેલા સત્કર્મો હોય કે પછી આપણા પરિવારના સંભારણા, એ ક્યારેય નથી ભૂલાતા. બેટા તને ખબર છે મારો અને હારોનો શું સંબંધ છે? ના બાપુજી, પણ એ મને ઘણીવાર કહેતા કે મારા સ્વર્ગસ્થ મા બાપુજી સિવાય પણ એક બાપુજી છે જેને હું મમ્મા કહીને બોલાવું છું. અને બાપુજી, ક્યારેક ક્યારેક તો તમને યાદ કરતા કરતા એમની આંખો પણ ભરાઈ આવતી. બાપુજી, મારે ઘણીવાર પૂછવાનું મન થાય પણ ક્યારેય હિંમત નથી ચાલી. બેટા, તારા સાસુ અને સસરા એટલે કે મારા મોટા બેન અને બનેલી એક વખત મારા ઘરે આવ્યા ત્યારે મારા નવા નવા લગ્ન થયા હતા, અને મારા મોટા બેન બનેલી અને આરો ત્રણેય સાથે મારા ઘરે આવ્યા, અને અમે લોકો પાવાગઢ ફરવા ગયા હતા. અને આરોને ત્યારે પણ મારી સાથે આટલી જ આત્મીયતા હતી. મેં પાવાગઢ ગયા ને તો હું ને આરો એક જ ઉડન ખટોલામાં બેઠા હતા, અને બીજામાં તારા સાસુ અને સસરા બેઠા. અને તારા સાસુ અને સસરા જે ઉડન ખટોલામાં બેઠા હતા એનો અકસ્માત થયો. એના 3 વર્ષના દીકરા આરોને છોડીને ચાલ્યા ગયા. પછી તો આરવની સંપૂર્ણ જવાબદારી મેં અને તારા મામીએ સંભાળી લીધી. એના મા બાપની કમી પૂરી કરવા માટે અમે બંને જણે બધા જ પ્રયત્નો કર્યા. આરવ જ્યારે નાનો હતો ને ત્યારે મને મામાને બદલે મમ્મા કહીને બોલાવતો હતો. મોટો થયો ને પછી તો મને એમ કહેતો કે તમે મારા મમ્મા જ છો અને તમારામાં હું મારા મમ્મી અને મામા બંનેને જોઉં છું. મારે સંતાનોનો જન્મ થયો, આર્થિક સંકળામણ હતી, છતાં પણ મેં એના ઉછેરમાં કોઈ ખામી નથી રાખી. તારા કાકાજીએ જોયું કે આરો ભણવામાં બહુ હોશિયાર છે, એને સારું ભણતર મળે ને એટલે તારા સસરાના મિત્ર પાસે અમેરિકા ભણવા મોકલવાનો પ્રસ્તાવ લઈને આવ્યા. હું એને ના ન પાડી શક્યો કેમ કે અમારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. અમે તો શાકભાજીની લારી ચલાવી અને અમારા ઘરનું ગુજરાન ચલાવ્યું. એમાં એ સારી રીતે ભણી ન શકે, એના કરતા અમેરિકા જાય ને તો એક સારું વાતાવરણ પણ મળે અને સારી રીતે ભણી પણ શકે. અને ત્યારે અમે મામો ભાણેજ એકબીજાને ભેટીને ખૂબ રહ્યા હતા, ખૂબ રહ્યા હતા. પણ એ દિવસ પછી હું એને ક્યારેય મળ્યો ન હતો, અને મને ખ્યાલ પણ નહોતો કે એ ભારત પાછો આવી ગયો છે. બાપુજી, હવે તો બધું સારું થઈ ગયું છે, તમે અહીંયા જ રહેજો મારી સાથે. હા બેટા, હું તમને ક્યારે અણગમો નહીં આવવા દઉં. મમ્મા, એકલા કંટાળી તો નહોતા ગયા ને? અરે બેટા, સેજલ હતી પછી કંટાળો કેમ આવે? તમે એની વાતો સાંભળીને તો નહોતા કંટાળી ગયા ને? આરો, તમે પણ શું, બાપુજી બેઠા છે. અરે બેટા, તું પણ મારી દીકરી જ છે ને. સેજલ, જમવાનું તો રેડી છે ને? હા, જમવાનું તૈયાર છે, બસ તમારી રાહ જોતા હતા. ચાલો હવે જમવા. ચાલ. સ્વાભિમાન વચ્ચે આવશે તો બાપુજી પૈસા ન પણ લે તો આપણે એ પણ ચિંતા નહીં. Thank you.
અપૂર્વભાઈ, બાપુજી ક્યાં ગયા? અત્યારે તો ત્યાં જ બેઠા હતા, અને એમ પણ વૃદ્ધાશ્રમ એમના માટે જ તો છે ને. હા ભાભી, હવે આપને કોઈ ટોકવા વાળું નથી, તો જાઓ અને એ ખુશીમાં લાપસી બનાવો. અપૂર્વ, જોયું તારી ભાભીને કેટલો હરખ છે, અને આમ પણ બાપુજી આપણે કોર્ટ સુધી લઈ ગયા ને, તો એના આવા હાથ તો થવાના જ હતા. અમે ભલે ને એની બધી લવારી વૃદ્ધાશ્રમમાં કર્યા કરે, અને ભાભી આ પેપર સાચવીને મૂકી દેજો. હા, અને અપૂર્વ, હજી બાપુજીના નામની ત્યાં જમીન છે, આપણે ઓફિસેથી રજા લઈ સાહેબ આટો મારી આવી, એ જમીન પણ ભાઈ આપણા નામે કરી જ દીધી હોય છે. એકવાર ત્યાં આટો મારી આવીએ અને પછી એ જમીન પણ છે ને વેચવા કાઢી જ નાખ લીજો. જે બરાબર તારી વાત. ઘડિયાળમાં શું જોવો છો? કઈ યાદ આવી ગઈ? હવે મારે જવું જોઈએ ને બેટા, આરો મને મૂકી જાને. ક્યાં જવું છે તમારે બેટા? હવે મારાથી અહીંયા ના રહેવાય. પણ ક્યાં જશો તમે, અને તમે અમને આમ મૂકીને નહીં જઈ શકો બેટા. મારી જગ્યા બીજે ક્યાં થવાની? વૃદ્ધાશ્રમમાં જ હોય ને, અને હું તમારા પર બોજ બનીને ન રહી શકું. બાપુજી, અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો અમને સજા આપો. અરે નાના બેટા, એવું કાંઈ નથી. મમ્મા, આ દુનિયા માવતર વગર અધૂરી છે. કઈ ખૂટતું હોય ને એવું લાગ્યા કરે, પણ જ્યારે હું તમને યાદ કરતો ને ત્યારે એ કમી પણ પૂરી થઈ જતી. બેટા, હું અચાનક તમારી નજર ચડ્યો અને તમે મને ઘરે લઈ આવ્યા. બાળકી અહીંયા કેમ રહેવાય? શું કામ ન રહેવાય? મમ્મા, તમને ખબર છે બધા મને અનાથ કહે છે, અને અનાથનું લેબલ તમે નહીં કાઢી આપો. મમ્મા, આજે મારી પાસે લખ લૂંટ સંપત્તિ છે, પણ આશીર્વાદ આપનાર કે તુકારો કરનાર કોઈ નથી, કોઈ નથી. મમ્મા, રોજ રાત્રે ઘરે આવું ને તો મારા માથા પર હાથ ફેરવે અને કહે, આવી ગયો દીકરા. આવા શબ્દો સાંભળવા માટે હું તરસતો હતો. તમે જ્યારે ઘરે આવ્યા ને તો અમને એમ લાગ્યું કે અમને બધું જ મળી ગયું, પણ અમને નહોતી ખબર કે આ સુખ થોડી ક્ષણ માટે જ હશે. મમ્મા, પ્લીઝ આવું ના કરો.
માં કઈ કામ હતું? હું એમ કહેતો હતો બેટા કે હવે નવા સ્ટાફની ભરતી નહીં કરતો, આ બધું કામ તો હું જાતે કરી નાખીશ, અને હવે આ કામ મારા માટે એકદમ સરળ છે. પણ તમે થાકી જશો તો? બેટા, મને હવે કામ કરવાનો જુસ્સો આવી ગયો છે. તમે બંને ઘરનું વાતાવરણ એવું બનાવી દીધું છે ને કે મને ફરી જિંદગી જીવવાનું મન થયું છે. મમ્મા, તમે પણ કઈ કમ નથી. તમે જ્યારથી અહીંયા આવ્યા છો ને ત્યારથી બસ કામ જ કરો છો. મને તો તમે સાવ હળવો કરી નાખ્યો છે. બેટા, મારો તો પહેલેથી મહેનતુ જીવ છે, મને ઘરે બેસી રહેવું ના ગમે. એમાંય તે જે સારવાર કરાવી ને એના પછી તો મારા શરીરની બધી કમજોરીઓ દૂર થઈ ગઈ છે. હવે તો મને જુસ્સો અને તાજગી આવી ગઈ છે. સાચું કહું ને તો બાપ દીકરાને જન્મ આપતો હોય છે, પણ દીકરો ધારે ને તો બાપને આ જન્મમાં પુનર્જન્મ આપી શકે છે. હા સેજલ. આરવ, ક્યારે ઘરે આવો છો? બસ હમણાં જ નીકળીએ છીએ. બાપુજી શું કરે છે? એમની પાસે કામ તો નથી કરાવતા ને? તને તો બહુ ચિંતા થાય છે ને, પણ તને ખબર છે એમને ઓફિસમાં કામ કરવાની બહુ જ મજા આવે છે. અને હા, એ બધા સ્ટાફને પ્રેરણા પણ આપે છે. સેજલ, તને ખબર છે બાપુજીને જોઈને અમને બધાને કામ કરવાનો જુસ્સો વધ્યો છે. હા હા, હવે જલ્દી ઘરે આવો, રસોઈ તૈયાર થઈ ગઈ છે. સેજલનો ફોન હતો, ચાલો આપણે ઘરે જમવા જઈએ. તું નીચે જા, હું આ બધું વ્યવસ્થિત મૂકીને પછી આવું છું. સારું.